विद्यार्थी मित्रों, तक्षशिला शाला परिवार वती हूँ विवेक जांबूचा फरी एक बार आ डिजिटल प्लेटफॉर्म ना माध्यम थी आप समक्ष रजू थयो छूं। मित्रों, धोरण छ नी अंदर विषय विज्ञान नी अंदर मित्रों अपने पाठ 15 अपनी आसपास हवा विषय नो अभ्यास करता था। खूब मजानो आपनो अभ्यास शुरू होतो मित्रों, बे लेक्चर आनी अगाउ आपणे मूकी गया। आपणे आ मित्रों जाण्यु के माणसने पोतानुं अस्तित्व पोतानुं जीवन टकावुं होय अथवा तो कोई पण सजीव ने पोतानुं जीवन टकावी राखवुं होय मित्रों, तो तेने જે મૂળભૂત જરૂરિયાત છે મિત્રો, એક તો હવા પાણી અને ખોરાકની જરૂરિયાત છે। અગાઉ આપણે પાઠ 14ની અંદર પાણી વિશે ખૂબ મજાનો સારો એવો અભ્યાસ કર્યો, પાણીના સ્ત્રોત બરાબર જળચક્ર વિશે સમજ્યા, આ પાણી કેવી રીતે વાદળ બંધાય છે, વાદળ કેવી રીતે વરસે છે, એ પાણી ક્યાં સંગ્રહ થાય છે અને એ પાણી પાછું દરિયાને કઈ રીતે મળે છે, દરિયામાંથી વાણીની બાષ્પ થઈ અને કેવી રીતે વરસાદ આવે છે, આનો સંપૂર્ણ અભ્યાસ આપણે 14 પાઠની અંદર કર્યો। ત્યારબાદ આપણે એક મહત્ત્વનું સજીવને અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું મહત્ત્વનું પરિબળ એટલે કે હવા, એના વિશેનો અભ્યાસ કરતા એની અંદર પણ આપણે જાણ્યું કે ભાઈ હવા માણસને શ્વાસ લેવા માટે હવા ની જરૂર પડે, વાતાવરણ ખૂબ મહત્ત્વનું છે। આજે આપણી આજુબાજુ હવા છે એના પરિણામે જ હું બોલું છું ને તમે સાંભળી શકો છો, ધ્વનિનું પ્રસરણ થાય છે મિત્રો, મારું બોલેલું તમે સાંભળી શકો છો, કેમ? કારણ કે આજુબાજુ વાયુ આવેલા છે, હવા આવેલું છે, જો ન આવેલું હોય તો મારું બોલેલું તમને ન સંભળાય, બરાબર? ત્યારબાદ આપણે એવું પણ ભણ્યા કે શરૂઆતની અંદર લોકો એવું માનતા હતા કે ભાઈ હવા શેની બનેલી છે, હવા ટૂંકમાં શે શું? તો મિત્રો, શરૂઆતમાં લોકો એને માન્યતા હતી કે હવા કોઈ એક પદાર્થ છે। ત્યારબાદ અનેક વૈજ્ઞાનિકોએ આ વિશે રિસર્ચ કર્યું, સંશોધનો કર્યા, આ વિષયને લઈ અને ખૂબ મહેનતથી જાણવાનો પ્રયત્ન કર્યો અને જણાવ્યું મિત્રો કે હવા એ કોઈ પદાર્થ નથી, હવા એ કોઈ પદાર્થ નથી। તો કે ભાઈ હવા છે શું? પદાર્થ નથી, એ વાત સાચી। તો હવા શું છે? તો કે ભાઈ હવા એ ઘણા વાયુઓનું મિશ્રણ છે। હવે સવાલ એવો થાય તો આ ઘણા વાયુ કયા? તો કે ભાઈ ઘણા વાયુઓની અંદર પહેલું તો કે ભાઈ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ધૂળ, રજકણ અને બીજા ઘણા બધા નાના નાના વાયુઓ બધા ભેગા થઈ, મિશ્રણ થઈ, સંમિશ્રણ થઈ અને આપણી હવા બને છે। સમજાણું? તો હવા એ કોઈ પદાર્થ નથી, અહીં સુધી આપણો અભ્યાસ કર્યો હતો મિત્રો। આજે આપણે આગળ વધવું છે મિત્રો, તો આપણને ખબર પડી કે હવા કોઈ પદાર્થ નથી, હવા શું છે? તો કે ભાઈ એક કરતાં વધારે વાયુનું મિશ્રણ છે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન, ધૂળ, રજકણ અને બીજા નાના મોટા અનેક વાયુઓનું મિશ્રણ થઈ અને આપણી હવા બને છે। જુઓ મિત્રો, આપણને આકૃતિ સ્વરૂપે આપણને જલ્દી સમજણ પડે એટલા માટે અહીં એક કોષ્ટક આકૃતિ આપેલી છે, એની અંદર જુઓ લખ્યું છે કે વાતાવરણની અંદર સૌથી વધારે કયો વાયુ આવેલો છે? તો કે ભાઈ નાઇટ્રોજન, ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ, ત્યારબાદ ઓક્સિજન, ત્યારબાદ અનેક નાના મોટા ધૂળ અને રજકણો આપણી હવાની અંદર પડેલા છે, બરાબર? આગળ ભણીએ, હકીકતમાં
આ બે વાયુઓ હવાનો 99% ભાગ રોકે છે, બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુ અને પાણીની વરાળ હોય છે. આગળ વધીએ. પાણી અને જમીનમાં રહેતા પ્રાણીઓ તથા વનસ્પતિને ઓક્સિજન કઈ રીતે ઉપલબ્ધ થાય? હવે મિત્રો, આપણે તો સૌ જમીન ઉપર રહીએ છીએ, ભૂચર કહેવાય બધા સજીવો, આપણે જમીનની ઉપર વસવાટ કરીએ છીએ. તો સવાલ એવો થાય, આપણે તો વાતાવરણમાંથી સીધો ઓક્સિજન વાયુ મેળવી લઈએ છીએ, તો પ્રશ્ન આપણને એવો થાય કે પાણી અને જમીનમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ એ પણ સજીવ જ છે, તો એ લોકો કઈ રીતે ઓક્સિજન લે છે એ વિશે આપણે જાણવાનું છે. તો ચાલો જાણીએ, મજા આવશે. પ્રવૃત્તિ 5 આપણે જોઈએ. કાચનું પાત્ર કે બીકર માં થોડું પાણી ગરમ કરવાનું. શું કરવાનું? પાણી ગરમ કરવાનું કાચનું પાત્રની. હવે એને ટીપાઈની પણ ટીપાઈ આવે બરાબર, ટીપાઈ પર રાખી એને ધીમેથી શું કરો? તો કે ભાઈ ગરમ કરો. હવે પાણી ઉકળવાની શરૂઆત થાય તે અગાઉ ધ્યાનથી તમારા પાત્રની અંદર તમારે શું કરવાનું છે? સપાટીને જુઓ. અંદરની તરફ તમને પરપોટા દેખાશે. શું દેખાશે? આપણે ગરમ પાણી મૂકવા બેઠીએ, તમને ખબર, વધારે પડતું પાણી ગરમ થાય તો શું થાય? પરપોટા થવા થાય ને. હવે પાણી ઓગળેલી હવામાંથી આ પરપોટા આવે છે. તમે જ્યારે પાણીને ગરમ કરો છો ત્યારે શરૂઆતમાં તેમાં ઓગળેલી હવા શું થાય? દૂર થવા લાગે છે. જેમ જેમ તમે ગરમ કરવાનું ચાલુ રાખો, પાણી જાતે એનું શું થવા મળે? પાણીનું વરાળ થવા મળે. અને આ પાણીનું વરાળ થાય એ આપણે પ્રક્રિયાને શું કહેતા હતા? તો કે ભાઈ બાષ્પીભવન. હવે આ વરાળ થયેલી પાણી બાષ્પનું પાછું પાણીમાં રૂપાંતરણ થાય ઠંડુ પડી, તો એને શું કહેતા હતા? તો કે ભાઈ ઘનીભવન, સંઘનન. આ આપણે ભણી ગયા, તમે પણ ભણી ગયા, મજા આવી ને બરાબર. આગળ ભણીએ. જેમ જેમ તમે ગરમ કરવાનું ચાલુ કરો, પાણી જાતે જ વરાળમાં રૂપાંતરણ થાય છે અને ઉકળવા લાગે છે. આપણે પ્રકરણ 8 અને 9 શીખ્યા કે પ્રાણીઓ પાણીમાં રહે છે, તે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. હવે જે મત્સ્ય હોય મિત્રો, અથવા તો માછલી અને એની જેવા જે પાણીની અંદર જે વસવાટ કરતા સજીવો છે, એ લોકો પોતે ઓક્સિજન કેવી રીતે લે? તો કે ભાઈ પાણીની અંદર ઓક્સિજન તો હોય જ છે. પાણીનું અણુસૂત્ર શું? તો કે ભાઈ H2O એક બરાબર છે, હાઇડ્રોજન ઓક્સિજન બરાબર ભેગા થઈ પાણીની અંદર ઓક્સિજન હોય જ. પાણીમાં ઓગાળેલા ઓક્સિજનમાંથી આ પ્રાણીઓ શ્વાસ લે છે. જમીનમાં રહેતા સજીવોને પણ શ્વસન માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે, ખરું ને? તો કે ભાઈ સા, સજીવ માત્રને જો પોતે જીવન પોતાનું ટકાવી રાખવું હોય તો શ્વસન તો મહત્વનું પરિબળ છે. જીવવો હોય તો શ્વાસ તો લેવો જ પડે. શ્વસન માટે જરૂરી હવા તેઓ કઈ રીતે મેળવે છે એના વિશે આપણે વાત કરીએ. જમીનમાં રહેતા પ્રાણીઓ તેમાં ઊંડે સુધી ઘણા બધા દર અને છિદ્રો બનાવે છે. હવે તમને ખબર છે, સાપ છે બરાબર છે, જમીનની અંદર દર બનાવીને રહેતા હોય તો એ લોકો શું કરે? કે ભાઈ અંદર સુધી છિદ્રો બનાવે. આ દર હવાને માટીમાં અંદર બહાર તરફ જવા માટેની જગ્યા બનાવે છે. જોકે જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે પાણી હવાએ જમીનમાં રોકેલી તમામ જગ્યાઓ શું થાય? ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં જે જમીનની અંદર રહેતા જે જીવો છે એ શ્વસન માટે બહાર આવવું પડે છે. તમને બધાને ખબર છે, ચોમાસામાં એમાં સાપને એવું બધું વધારે બહાર જોવા મળતું હોય. કેમ? કારણ કે તેના દર શું થઈ જાય? પાણીથી ભરાઈ જાય. તો હવે એ લોકો શ્વાસ કઈ રીતે લે? એ માટે તેઓને બહાર આવવું પડતું હોય. શું ફક્ત ભારે વરસાદ દરમિયાન અળસિયાનું બહાર આવવાનું કારણ આ જ હશે?
તમને ખબર હોય કે ભાઈ બહુ વરસાદ પડવા મળે એટલે અળસિયા તમને જ્યાં ત્યાં જોવા મળે, ઉનાળામાં ને શિયાળામાં જ જોવા મળે, ત્યારે તે દરમાવો. સમજાય છે? તો કે ભાઈ હા, બહાર નીકળવાનું કારણ એ જ છે. શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે શા માટે આટલી મોટી સંખ્યામાં જીવો વાતાવરણમાંનો ઓક્સિજન વાપરતા હોવા છતાં પણ તે ખાલી જઈ જતો નથી? હવે આપણે સૌ કહીએ છીએ એટલા બધા પૃથ્વી ઉપર સજીવો વસવાટ કરે છતાં અને બધાને શ્વસન માટે ઓક્સિજનની જરૂર છે, છતાં ઓક્સિજન ખાલી થતો નથી. કેમ? વાતાવરણનો ઓક્સિજન કઈ રીતે બદલાય છે? પ્રકરણ 7માં આપણે પ્રકાશ સંશ્લેષણ, ઇંગ્લિશની અંદર તેને કહેવાય છે ફોટોસિન્થેસિસ. શું કહેવાય? ફોટોસિન્થેસિસ અથવા તો પ્રકાશ સંશ્લેષણ. હવે આ પ્રક્રિયામાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. શું બનાવે? પોતાનો ખોરાક, ખોરાક તરીકે ગ્લુકોઝ, અને સાથે સાથે ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે. વનસ્પતિને શ્વસન માટે પોતે શ્વાસમાં કયો વાયુ લે છે? કાર્બન ડાયોક્સાઇડ. આપણે કયો વાયુ છોડીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. એ કોણ લે? વનસ્પતિ. અને વનસ્પતિ જે વાયુ આપણને આપે છે તે કયો છે? ઓક્સિજન. અને ઓક્સિજન આપણા માટે પ્રાણવાયુ છે. વનસ્પતિ શ્વસન દરમિયાન ઓક્સિજન વાપરે છે, પણ તે જેટલો વાપરે છે તેના કરતાં વધુ પ્રકાશ સંશ્લેષણમાં તે ઉત્પાદન કરે છે. એટલા માટે જ આપણે કહી શકીએ કે વનસ્પતિ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. તો ઓક્સિજનનું ઉત્પાદન કોણ કરે છે? પ્રશ્ન લખજો હોમવર્કના અંદર કે ભાઈ ઓક્સિજનનું ઉત્પાદન વનસ્પતિ કરે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે લખવાનો કે ભાઈ વનસ્પતિ કઈ ક્રિયા વડે પોતાનો ખોરાક બનાવે છે? આ બીજો પ્રશ્ન. તો એનો જવાબ પણ આપ આપની હોમવર્ક બુકમાં નોંધજો કે ભાઈ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ખોરાક બનાવે છે. હજી એક પ્રશ્ન નોંધો કે વનસ્પતિનું કયું અંગ ની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે? તો કે ભાઈ વનસ્પતિનું જે પર્ણ હોય, જે પાંદડું હોય, એની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. બીજો પ્રશ્ન લખો, શું સૂર્યપ્રકાશની હાજરી વગર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે? તેનો જવાબ લખો કે ભાઈ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. બરોબર?